બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં આવેલું નાકણેચી માતાનું મંદિર વર્ષમાં ફક્ત બે વાર જ ખુલે છે. એક શ્રાવણ વદ પાંચમ અને નવરાત્રીના આસો સુદ આઠમના દિવસે ખુલે છે. આ મંદિરની વાત કરીએ તો પાલનપુરના નવાબ સાહેબને સપનામાં નાગણેશ્વરી માતા આવેલા અને નવાબ સાહેબે માતાજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગેલું. ત્યારબાદ નવાબ સાહેબને ત્યાં પુત્રનો જન્મ થતાં નવાબ સાહેબે 1628ની સાલમાં તેમના મહેલના રાણીવાસના એક ઓરડામાં નાગણેચી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી અહીં નાગ પાંચમના દિવસે હવન થાય છે અને નવરાત્રિમાં મહાપૂજા પણ થાય છે. તેનો લાભ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો લે છે. વર્ષમાં બે વાર આ મંદિર ખુલતું હોવાથી લોકો આતુરતાથી ઇંતજાર કરે છે. લોકોનું કહેવું છે કે આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અને અહીં આવવાથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોની ભારે આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. 1628માં ફિરોજ ખાનના દીકરા મુજાહિદ ખાનના લગ્ન માનભાઈ સાથે કર્યા હતા ત્યારે એમના દહેજમાં પૂજાપો અને કરિયાવાળા સાથે અહીંયા આગળ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. હવે આવેલ જે માતાજીનું જે પૂજાપો હતો એ પૂજાપા સાથે અહીંયા આગળ એનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ મંદિર રાજમંદિર તરીકે ઓળખાય છે અને વર્ષમાં માત્ર એક વખત ખુલે છે અને ભાવિ ભક્તોને બાધા પૂરી કરવા માટે પાંચમ પાછળથી ખુલવાનું આયોજન કરવામાં આવ્યું. એક વખત ખુલવા પાછળનું મહત્વ એ છે કે આ રાજમંદિર હતું એટલે એમનો મર્યાદા જળવાઈ રહે એ પૂરતું આમ એક વખત પબ્લિક માટે રાખવામાં આવેલું હતું. જ્યારે રજવાડું હતું ત્યારે રાજા નવાબ સાહેબ પોતે રાત્રિ હવનમાં આવતા હતા અને એ હવનમાં પોતે મુખ્ય યજમાન તરીકે બેસતા હતા. વિશેષ વાત એ છે કે એ પોતે ઘોડેસવારી સાથે આવતા હતા. જ્યારે રાજ આ મંદિરની જે ચંડીપાઠ કહેવાય જેનું ધાર્મિક પુસ્તક છે એને હાથીના અંબાણી ઉપર મૂકવામાં આવતું હતું. એના પાછળનું એમનો ધાર્મિક સંકેત એવો હતો કે મારા કરતાં પણ એક શક્તિ એવી ઉપર છે કે જે ને મારા કરતાં ઉપર બેસાડવી પડે એટલે એ ચંડીપાઠ હાથીના અંબાણી ઉપર મૂકી અને નગર યાત્રા કર્યા પછી હવનમાં બેસવામાં આવતા હતા. આવી એક વડીલો પાસેથી અમે જાણેલી વાત છે જે આપની સાથે હું શેર કરું છું. આ ચમત્કારિક મંદિરમાં બિરાજેલા નાગણેચી માતા ઉપર લોકોની ભારે શ્રદ્ધા છે. એ માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને નાગણેચી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી ત્રસ્ત ભક્તોએ જલ્દીથી કોરોના મહામારીથી લોકો મુક્ત બને તેવી પ્રાર્થના પણ કરી હતી. કોરોનાથી ભોગવી રહ્યું છે એમાં આપણો ભારત દેશ પણ બાકાત નથી, પણ આપણો ભારત દેશ એક માતાજીની આસ્થા અને ધાર્મિક આસ્થા ઉપર આપણે ચાલી રહ્યા છીએ અને એ આધારે નાગણેશ્વરી માતાજી કે જેનું મંદિર વર્ષની અંદર માત્ર બે દિવસ જ ખુલે છે અને તે એટલું ચમત્કારિક છે કે લોકો એની અંદર ખૂબ જ આસ્થા ધરાવે છે, તેથી આ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે ભગવાન માતાજી આપ મહામારીમાંથી અમને મુક્ત કરે અને દરેક જનજીવન સુખાકારી અને યથાસ્થાને પાછું પૂર્વવત ચાલે અને આ બધા રોગો મુક્ત કરીને દરેક લોકોને સ્વાસ્થ્ય સુંદર આપે, સ્વચ્છ આપે અને બધી રીતે આપણને સુખદાયી ફળદાયી નીવડે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. પાલનપુરમાં નાગણેશ્વરી માતાનું મંદિર છે જે ધાર્મિક આસ્થાઓનું સ્થાન ગણાય છે. જેમાં પોતાની આસ્થાથી અહીંયા મનોકામના પૂર્ણ થાય છે તે માટે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. તે વર્ષમાં માત્ર બે વખત જ ખુલે છે જ્યાં માતાજીનો સારો ચમત્કાર ગણાય છે. આ પ્રાચીન મંદિરમાં બિરાજેલા નાગણેચી માતાની અલૌકિક મૂર્તિના દર્શન કરી ભક્તો ભાવ વિભોર થઈ જાય છે. લોકો અહીં આવીને નાગમાતાની પૂજા પાઠ અને અર્ચના કરીને મનોકામના પૂર્ણ કરે છે. આજે નવરાત્રિના આસો સુદ આઠમનો દિવસ હોવાથી પાલનપુરમાં ચમત્કારિક મંદિરમાં બિરાજેલ નાગમાતાના માત્ર દર્શનથી જ દુઃખો દૂર થઈ જાય છે.